નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક ભારત ઉપર આપણે ત્યાં ઉપરા ઉપર બે સિસ્ટમ સિસ્ટમ આવવાની છે બે આવશે એની અસર અસર ક્યાં ક્યાં થશે થશે ગુજરાત ઉપર શું આપણે ગુજરાતના હવામાનમાં પણ ફરીથી આપણે ત્યાં ફેરફાર આવવાનો છે છે તો કેવા કેવા ફેરફારો આવવાના એની વાત વિડીયોની અંદર કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલા તમને વિનંતી છે કે તમે યુટ્યુબને ને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને ને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો હવે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ સૌથી પહેલા આપણે વાત કરી કે ભાઈ અત્યારે જે બે સિસ્ટમો આવવાની વાત છે શું છે અને કેવી રીતે ગુજરાતમાં હવામાન વાત કરીએ ગુજરાતમાં તમને કેટલીક જગ્યાએ વાદળો દેખાતા હશે પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી વાદળો તમને દેખાશે કારણ કે અહીંથી જે છે એ બે સિસ્ટમો જે અત્યારે જે સિસ્ટમો મોટા ભાગની આપણે જે આવે એ સિસ્ટમો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે આ તરફથી આવે છે તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજી એની પાછળ છે એટલે એક આવશે એની પાછળ બીજી બીજી સિસ્ટમ આવવાની છે ઉત્તર ભારત ઉપર એની અસર જે છે એ ઉત્તર ભારતના વિસ્તારોમાં થવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે ગુજરાતમાં આપણે ત્યાં વરસાદની કોઈ ખાસ આગાહી નથી પરંતુ વાદળો તમને દેખાઈ શકે છે સિસ્ટમો આવશે જ્યારે ઉપરા ઉપર એટલે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમને વાદળો દેખાતા હશે કચ્છના કેટલાક વિસ્તારોમાં તમને વાદળો દેખાયા હશે તો એ રીતે વાદળો આવનારા દિવસોમાં પણ હજી ગુજરાતમાં દેખાશે અને આ જે સિસ્ટમો આવશે એ સિસ્ટમોને કારણે જે છે એ ઉત્તર ભારતના જે વિસ્તારો છે આ વિસ્તારો ઉપર આપણે ત્યાં વરસાદ પડવાની ઘણી જગ્યાએ બરફ પડવાની ઊંચા પહાડોમાં શક્યતા દેખાઈ રહી છે બે સિસ્ટમો આવશે એટલે અત્યંત મજબૂત નથી એટલે એની વધારે અસર કોઈ ગુજરાત ઉપર આપણે થાય એવી શક્યતા નથી પરંતુ ગુજરાતમાં આવે જે છે એ ફરીથી આપણે ત્યાં પવનની દિશા બદલાશે પવનની દિશા બદલાશે પવનની દિશા બદલાશે એટલે આપણે શું થશે કે ઠંડી જે છે એ ઓછી થશે અને ફરીથી ગરમીમાં વધારો થશે જે આપણે શિયાળો આવું આવવું થતો તો લગભગ શિયાળો ફરીથી આપણે ત્યાં ફરી ગરમીની શરૂઆત થશે ફરી થોડી ઠંડી વધશે ફરી ગરમી એમ કરીને આપણે ત્યાં આ વખતે જે કડકડતી ઠંડી પડવી જોઈએ એ કડકડતી ઠંડી પડી રહી નથી અને એ પહેલાં જ આપણે ત્યાં ફરીથી હવે અત્યારે શું થવાનું છે એની હું તમને વાત કરું કે જ્યારે સિસ્ટમ અહીંયા આવશે ઉપર તો પવન કેવી રીતે બદલાશે એની થોડીક આપણે વાત કરીએ ને એના કારણે ગુજરાતમાં ફરીથી આપણે ગરમી કેવી રીતે વધશે તો સિસ્ટમ જ્યારે અહીં ઉત્તર ભારત ઉપર આવશે તો આ જે બધા પવનો જે છે એ પવનો આ તરફ ફૂંકાવાના શરૂ થશે અત્યારે આપણે આ તરફથી પવનો આવતા હતા એટલે ઉત્તર ભારતમાં જે ઠંડી જે છે એ ઠંડા પવનો આપણી તરફ આવતા હતા ને એના કારણે આપણે ત્યાં ઠંડી પડતી હતી પરંતુ હવે જે છે એ સ્થિત એ સ્થિતિ બદલાશે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે અહીંયા ક્યાંક બની રહ્યું છે ને એના કારણે જે છે એ આવી રીતે પવનો એક એન્ટી જે અહીંથી જે પવનો જે છે એ આ તરફથી આવશે આમ આ રીતે પવનો આ રીતે પવનો આવી રહ્યા છે અને આવનારા બે ચાર દિવસ પછી એકાદું એન્ટી સાયક્લોન જે બતાવી રહ્યા છે એ મુજબ કદાચ અહીંયા આપણે ત્યાં અરબી સમુદ્રની અંદર બને અને એના કારણે જે છે એ અહીંથી આવતા પવનોને જે છે એ આવી રીતે ખેંચી અને પવનોને આવી રીતે મોકલશે આવી રીતે પવનોને ખેંચીને આવી રીતે પવનો જશે આવી રીતે પવનોને ખેંચીને ગુજરાત ઉપર પવનો ફરીથી બદલાશે એટલે પવનો આ રીતે બદલાશે એ બદલાવાને કારણે ગુજરાતમાં ફરીથી આપણે ત્યાં જે છે એ ગરમી વધશે ઠંડીમાં થોડો ઘણો આપણે ત્યાં ઘટાડો થશે એવી શક્યતા આપણે દેખાઈ રહી છે હવે આપણે ઠંડીની વાત કરીએ કે ગુજરાતમાં અત્યારે ઠંડીની શું સ્થિતિ છે તો તમે જુઓ કે મોટાભાગના વિસ્તારોમાં આપણે જે છે રાત્રિ દરમિયાનનું તાપમાન છે નીચું જઈ રહ્યું છે પરંતુ રાત્રે જે છે એ તમને ઠંડી લાગી રહી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં રાત્રે ઠંડી લાગી રહી છે સવારમાંથી ઘણા બધા વિસ્તારોમાં ધુમ્મસ આવે છે અને ધુમ્મસ આવ્યા પછી આપણે ત્યાં જે છે એ તડકો વધે છે હવે આવનારા દિવસોની અંદર આપણે તાપમાનમાં જે છે એ લગભગ અત્યારની જે સ્થિતિ છે એ મુજબ જોઈએ તો આવનારા ચાર પાંચ દિવસોમાં તાપમાનમાં આપણે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે એટલે ફરીથી આપણે ત્યાં જે છે ઠંડી ઓછી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને પવન આ તરફથી આવતો તો એને બદલે પવન આ રીતે આવશે કેટલાક દિવસ સુધી અને પછી પવનની દિશા બદલાઈ અને આ તરફથી પણ અરબી સમુદ્ર ઉપરથી પણ આપણે ત્યાં કેટલાક વિસ્તારોમાં પવન આવે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે એટલે ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા ખાસ નથી પરંતુ ગુજરાતના હવામાનમાં ફરીથી જે પલટો આવવાનો છે અથવા બદલાવાનું છે એમાં ગરમીનું પ્રમાણ ફરીથી વધશે અને પવનની દિશા જે છે એ આપણે ત્યાં બદલાવાની શક્યતા દેખાઈ રહી છે વરસાદની અત્યારે કોઈ શક્યતા નથી કેટલાક વિસ્તારોમાં તમને ખાલી વાદળો દેખાશે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો